સુરતમાં રોજેરોજ અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોતમાં વધારો થઈ રહ્યો છે, જેથી તબીબી આલમની સાથે સાથે લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે ભીમરાળમાં ઘરે દીવાબત્તી કરતી વખતે અચાનક છાતીમાં અને માથામાં દુખાવો થયા બાદ ચક્કર આવતા બેભાન થઈને ઢળી પડેલા ધોરણ 12ના વિદ્યાર્થીનું આખરે મોત નિપજ્યું હતું. તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની તબીબો દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ હતી. ભીમરાળના આકાશ એન્ક્લેવ ખાતે રહેતા શૈલેષભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 18 વર્ષીય પુત્ર દેવ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. મંગળવારે સાંજે દેવ ઘરે દીવાબત્તી કરતો હતો ત્યારે તેને અચાનક છાતીમાં અને માથામાં દુખાવો થયા બાદ ચક્કર આવતા બેભાન થઈને ઢળી પડ્યો હતો. પરિવારજનો દેવને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં ફરજપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દેવનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાની શક્યતા કરવામાં આવી રહી છે. દેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો. અંતે ઉલ્લેખનીય છે કે છેલ્લા 1.5 વર્ષથી સુરતની સાથે રાજ્યભરમાં યુવાનો અચાનક મોત થવાના બનાવો સતત બની રહ્યા છે, જે શોધનો વિષય છે.